વંદે માતરમ બાળકો, કેમ છો બધા? મજામાં ને? તમે જુનિયર કેજીમાં આવી ગયા, પણ આજે આપણે શીખવાનો છે ગુજરાતી વિષય. કયો વિષય શીખવાનો છે? ગુજરાતી વિષય. ગુજરાતી વિષયમાં ભાગ એક. વેરી ગુડ. તો બધા બાળકો ચાલો, આવું ચિત્ર દેખાતું હોય ને એવી ગુજરાતીની ચોપડી કાઢશો. બધા બાળકો ગુજરાતીની ચોપડી કાઢશે અને ગુજરાતીની ચોપડીમાં પાના નંબર 18 કાઢશે. તો બધા બાળકો ચાલો મારી સાથે કાઢશે પાના નંબર 18. તો બાળકો આ છે પાના નંબર 18. કેટલું સુંદર ચિત્ર દેખાય છે અહીંયા બાળકો. તો આવું ચિત્ર તમારી બુકમાં પણ હશે, છે ને બધાની બુકમાં આવું સરસ ચિત્ર. તો આજે આપણે શું શીખવાનું છે કોઈને ખ્યાલ છે? આજે આપણે શીખવાનું છે ટપકા જોડી લાઈન પૂર્ણ કરો. શું શીખવાનું છે? ટપકા જોડીને આ લાઈન પૂરી કરવાની છે. તો બધા બાળકો લાઈન તો પૂરી કરશો, પણ એ પહેલા આપણે યાદ કરી લઈએ આપણે આગળ શું શીખ્યા. એ તો આપણે આગળ શીખ્યા ઊભી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, અર્ધગોળ. પછી આપણે શીખ્યા ગોળ આકાર કરતા. પછી આપણે શીખ્યા બંને સાઈડથી ત્રાસી લાઈન કેવી રીતે થાય એ શીખ્યા. પછી આપણે શીખ્યા ચોરસ આકાર કરતા. તો આજે આપણે એક લાઈન શીખવાની છે, પણ એ કેવી લાઈન છે? એ છે સર્પાકાર. કેવી છે? સર્પાકાર. સર્પાકાર એટલે શું કોને ખબર છે? સર્પાકાર એટલે આપણે સાપ હોય ને સાપ, બધા બાળકોએ સાપ જોયો છે ટીવીમાં. તો એ સાપ કેવી રીતે ચાલે? આવી રીતે ચાલે ને, ત્રાસો ત્રાસો, વાકો ચૂકો ચાલે ને. તો આને કહેવાય સર્પાકાર લાઈન. કેવી કહેવાય? સર્પાકાર. અને આપણે વાકી ચૂકી લાઈન પણ કહી શકીએ. તો આપણે આજે આ લાઈન પૂરી કરવાની છે. અરે અહીંયા તો છું કેટલા સરસ ફુગ્ગા આપેલા છે બાળકો, તમને ખૂબ જ ગમે ને ફુગ્ગા? અહીંયા જો તમારા જેવા જ નાના નાના બાળકો આપેલા છે. કેટલા સુંદર સુંદર બાળકો છે, એ તો ફુગ્ગાથી રમે છે, રમે છે ને. અને અહીંયા કેટલું સરસ ઘાસવાળું ગાર્ડન આપેલું છે. બધા બાળકો ગાર્ડનમાં ફુગ્ગાથી રમે છે, રમે છે. પણ એની દોરી તો જો કેટલી અલગ અલગ આવી રીતે વાકી ચૂકી આપેલી છે, આપેલી છે ને. તો આપણે આ લાઈન પૂરી કરવાની છે. આપણે આ લાઈન પૂરી કરીશું ને તો જે બાળકોના ફુગ્ગા ઉડી નહીં જાય, નહીતર તો આ દોરી તો જો તૂટી ગઈ એવી દેખાય છે ને આપણને. તો આ દોરી તૂટી જાય તો ફુગ્ગો ઉડી જાય. એટલે આપણે ટપકા જોડીને લાઈન પૂરી કરવાની છે અને દોરીને જોઈન્ટ કરવાની છે, એટલે ફુગ્ગો ઉડશે નહીં. તો બધા બાળકો ચાલો મારી સાથે પહેલા ફુગ્ગાના પહેલા ટપકા પાસે પેન્સિલ લઈ જાઓ. ત્યાંથી આપણે લાઈન જોડતા જોડતા આ છોકરા પાસે લઈ આવવાની છે. તો બધા બાળકો પહેલા પેન્સિલ પકડશે અને પહેલા ફુગ્ગાના પહેલા ટપકા પાસે લઈ જશે. બધા બાળકો અહીંયા પેન્સિલ રાખી. પણ આપણે તો શું બોલીએ પહેલા? હા, આપણે બોલીએ છીએ એક બે ત્રણ સ્ટાર્ટ. તો બધા બાળકો ટપકા જોડશે, વાકી ચૂકી લાઈન બનાવશે, પણ આપણી પેન્સિલ ટપકા ઉપર જ ચાલવી જોઈએ, કોઈ એક પણ ટપકું મૂકવાનું નથી. વેરી ગુડ. બધા બાળકોની લાઈન સરસ થાય છે. આપણે આ છોકરા પાસે તો આવી ગયા. અરે આ છોકરાની દોરી તો આપણે એકદમ સરસ બનાવી દીધી. હવે આ છોકરાનો ફુગ્ગો તો ઉડશે જ નહીં, નહીં ઉડે ને. વેરી ગુડ, સરસ. તો આપણે આ લાઈન પૂરી કરી. તો આ નાની નાની છોકરી છે ને, એમ કે છે કે ટીચર ટીચર મારી લાઈન પણ પૂરી કરી આપો, મારો ફુગ્ગો પણ ક્યારેય નહીં ઉડી જાય. તો આપણે એની લાઈન પણ પૂરી કરીશું ને. તો આપણે આવ્યા નવી નવી લાઈન અને નવા નવા ફુગ્ગાની દોરી આપણે જોડીશું. તો ચાલો બીજા ફુગ્ગા પાસે પેન્સિલ રાખો. રાખી બધાએ પેન્સિલ. અને હવે આપણે બોલીશું એક બે ત્રણ સ્ટાર્ટ. તો ચાલો લાઈન દોરવાની બધા બાળકો શરૂ કરશે. પણ બધા બાળકો બધા ટપકા ઉપર પેન્સિલ ચલાવશે, એક પણ ટપકું બાકી રહેવું જોઈએ નહીં. વેરી ગુડ, સરસ. બધા ટપકા જોઈન્ટ થાય છે ને બાળકો, સરસ. તો બીજો ફુગ્ગો પણ આ છોકરી પાસે આવી ગયો. હવે એનો ફુગ્ગો પણ ક્યારેય નહીં ઉડી જાય. અરે
તો આ છોકરો કે મારો પણ ફુગ્ગો ક્યારે નહીં ઉડવો જોઈએ, તો મારી લાઈન પણ પૂરી કરી આપો. આ ફુગ્ગો તો કેટલો સરસ દેખાય છે, ફુગ્ગાનો કલર છે લીલો, કેટલો સરસ દેખાય છે. તો આપણે પાછી નવી નવી લાઈન આવ્યા અને નવા નવા ફુગ્ગાની દોરી ચોડીશું. તો ચાલો, તો આ ત્રીજા ફુગ્ગા પાસે પણ પેન્સિલ રાખો. રાખી બધાએ, સરસ. તો આપણે શું બોલીશું બાળકો? હા, આપણે બોલીશું 1 2 3 સ્ટાર્ટ. તો ચાલો, બધા ટપકા છોડવાનું ચાલુ કરશે. કર્યું બધા બાળકોએ? એક પણ ટપકું છૂટવું જોઈએ નહીં, બધા ટપકા ઉપર પેન્સિલ ચાલવી જોઈએ. ચાલે છે બધા બાળકોની બધા ટપકા ઉપર પેન્સિલ? વેરી ગુડ. તો આ દોરી પણ આપણે આ છોકરાના હાથમાં આપી દીધી. તો ત્રણ ફુગ્ગાની દોરી તો કેટલી સરસ દેખાય છે. તો પણ આ છેલ્લા ફુગ્ગાની દોરી પણ આપણે છોડવી પડશે, એ પણ તૂટી ગઈ હોય એવી લાગે છે. કેટલા કટકા કટકા થઈ ગયા છે ને? તો આ છોકરી કે મારી પણ દોરી પૂરી કરી આપો ને, મારી દોરી છોડી આપો તો હું પણ ફુગ્ગાથી રમું, મારો ફુગ્ગો પણ ક્યારેય નહીં ઉડે. તો આપણે આ દોરી પણ જોડશું, તો બધા બાળકો એક જ સાથે રમશે ને ફુગ્ગાથી. સરસ. તો એ દોરી પણ આપણે જલ્દી જલ્દીથી જોડી આપીશું. તો આપણે નવી નવી લાઈન આવ્યા, પણ આપણી પાસે તો આ છેલ્લી લાઈન જ બાકી છે. તો બધા બાળકો પેન્સિલ પકડશે અને આ છેલ્લા ફુગ્ગા પાસે ટપ પેન્સિલ રાખશે. રાખી બધાએ બાળકોએ આ છેલ્લા ફુગ્ગા પાસે પેન્સિલ? વેરી ગુડ. તો ચાલો, તો આપણે ટપકા જોડવાના ચાલુ કરીએ. એ પહેલા આપણે શું બોલીશું? આપણે બોલીશું 1 2 3 સ્ટાર્ટ. તો ચાલો, બધા બાળકો ટપકા જોડવાના ચાલુ કરશે, એક પણ ટપકું છૂટવું જોઈએ નહીં. વેરી ગુડ. સરસ. તો બધા બાળકોના ટપકા જોડાય છે ને? તો આ દોરી પણ આપણે આ છોકરીની હાથમાં આપી દીધી. આપણી તો બધી દોરી પૂરી થઈ ગઈ, બધા ટપકા જોડીને આપણે બનાવ્યું આજે સર્પાકાર આકાર. કેવો સર્પાકાર? એટલે વાકો ચૂકવું. કેવું બાળકો? વાકો ચૂકવું. આ બધી લાઈન તમને વાકી ચૂકી દેખાય છે ને? સીધી લાઈન દેખાય છે? કોઈ નથી દેખાતી ને? તો આને કહેવાય વાકી ચૂકી લાઈન, સર્પાકાર લાઈન. સરસ. તો આપણે આની પણ ઘરે પ્રેક્ટિસ કરવી પડશે. તો બધા બાળકો મારી સાથે પાના નંબર 19 કાઢશે. તો બાળકો, આ છે પાના નંબર 19. તો અહીંયા પણ ફુગ્ગાની દોરી આપેલી હતી એવી દેખાય છે ને? તો આ છે સર્પાકાર લાઈન, છે ને બધી સર્પાકાર લાઈન. તો આ તમારે ઘરે જોડવાના છે ટપકા. બધા બાળકો જોડશો ને ટપકા? સરસ. તો વાલીશ્રીને જણાવવાનું કે બાળકોને ઘરે વાકી ચૂકી લાઈન એટલે કે સર્પાકાર લાઈનની પ્રેક્ટિસ કરાવવી. વંદે માતરમ.